તમારા અને સ્ટાઇલ અમારી આ ગુજરાતી ચેનલને સબસ્ક્રાઇબ કરો. ટિડિંગ, થેન્ક યુ રાજુભાઈ, ધન્યવાદ. હાલ અમે શૂટિંગ માટે પાટણ મુકામે કુણઘેર કરીને એક મસ્ત પવિત્ર જગ્યા છે જ્યાં ચુડેલ માતાનું પ્રાચીન અને પ્રચલિત મંદિર છે, જ્યાં અનેક શ્રદ્ધાળુઓ આવે છે. અમે પણ અહીંયા દર્શનાર્થે અને શૂટિંગ માટે આવ્યા છીએ. ત્યાં અમારા એક પરમ મિત્ર છે રાજુભાઈ પટેલ, અને એ પાટણના રહેવાસી છે. અને હા, તમને ખબર નહીં હોય કે આ પવિત્ર જગ્યાએ હમણાં ટૂંક જ સમયમાં આપણા ગુજરાતના સુપ્રસિદ્ધ ગાયક કલાકાર કે જેમનું દેશ અને વિદેશમાં ખૂબ નામ છે એવા કીર્તિદાનભાઈ ગઢવી, એમનો ડાયરો હતો. અને ત્યાં આગળ પ્રવેશ ફી શું હતી ખબર છે? માત્ર એક રોટલો કે રોટલી. તમે એ વિડીયો પણ જોયો હશે કે સ્ટેજ ઉપર કેટલા રોટલા અને રોટલી ભેગા થઈ ગયા હતા, જ્યાં ગુજરાતના ખૂબ જ નામાંકિત કલાકારો પણ ત્યાં દર્શનાર્થે ગયા છે. તમે પણ ત્યાં દર્શનાર્થે જઈ શકો છો શ્રી રોટલિયા હનુમાન દાદાને ત્યાં. ધન્યવાદ. જીતુજીએ તમને વાત કરી છે કે પાટણમાં રોટલિયા હનુમાનજીનું મંદિર છે. જેવી રીતે એમને વાત કરી છે, મને પણ બહુ જ ઉત્સુકતા છે કે હું જલ્દીથી જલ્દી એમના દર્શન કરવા જાઉં. હું તો જવાની છું, તમે પણ જરૂરથી જજો. થેન્ક યુ. હેલો, નમસ્કાર, કેમ છો દોસ્તો? તમે બધા વિચારતા હશો કે જીતુલાલ આયા છો, પણ છો આવ્યો હું તમને કહી દઉં. પાટણ જિલ્લાથી નજીક એક સરસ મજાનું ગામ છે કુણઘેર. અચ્છા, કુણઘેર નામ સાંભળ્યા પછી કંઈક મેમરીઝ યાદ આવતી હશે, ઘણા લોકોએ જોયું છે. અને એક પ્રસિદ્ધ ગામ છે જ્યાં માં જાગતી જ્યોતમાં ચુડેલની જ્યોત અહીંયા છે, એટલે ચુડેલમાં સાક્ષાત અહીંયા બિરાજમાન છે. હવે ચુડેલમાંનો આખો ઇતિહાસ શું છે, ચુડેલમાં શું છે, એ તો બધા જેને ખબર છે એને તો ખબર છે, પણ ઘણા બધા દર્શક મિત્રો છે કે જેમણે આ કદાચ મંદિરનો મહિમા ખબર નહીં હોય, તો ચાલો મહિમા પણ જાણી લઈએ. કમ ઓન. નમસ્કાર દાદા, જય માતાજી, જય શ્રી કૃષ્ણ, કેમ છો, મજામાં? જો તમારા અહીંયા કુણઘેરમાં આવ્યા છીએ, આજે અમારી આખી પૂરી ટીમ આવી છે, અને અમારા દર્શક મિત્રો એ જાણવા માગે છે કે કુણઘેર ધામ એટલે બહુ પવિત્ર ધામ છે ને, અત્ર તત્ર સર્વત્ર લોકો આનો મહિમા જાણતા હોય છે, પરંતુ અમારા જે અમુક દર્શક મિત્રો છે કે જેમને આ મહિમા જાણવા બહુ ઉત્સુકતા છે, ચુડેલમાં એટલે આ નામ જાણીને કંઈક ઉત્સુકતા એમને થાય છે કે માતાજી, ચુડેલ માતાજી એટલે શું અને એમનો મહિમા શું, તો એ અમારા દર્શક મિત્રોને જાણવું છે. અહીંયાના સર્વે સર્વા એવા અમારા બચુદાદા પાસેથી જે કંઈ મને માહિતી મળી છે, હું મારા મુખે આપ સર્વેને જણાવવા માગું છું. તો વર્ષો પહેલાં અહીંયા આજુબાજુના ગામના વડવાઓ, એ જામપર કરીને ગામ છે જ્યાં અહીંયાથી 30 કિલોમીટર દૂર થાય છે, અને ત્યાં કામ પતાવીને રિટર્ન થતા હતા રાત્રે, ત્યાં એમને અચાનક રસ્તામાં એક દ્રશ્ય અદૃશ્ય શક્તિના દર્શન થયા. એ આ જોઈ અને અંદર બેઠેલા તમામ લોકો ગભરાઈ ગયા, પરંતુ એમાંથી અમુક વડીલો હિંમતવાળા હતા, એમની સાથે એમણે વાર્તાલાપ કર્યો ત્યારે દ્રશ્ય અદૃશ્ય શક્તિ એવું કીધું કે મને તમારી સાથે લઈ જાઓ. તો હિંમત કરી અને બે ત્રણ વડવાઓએ એમને કીધું કે ઠીક છે, તમે અમારી સાથે આવી શકો છો, અને એ ત્યારબાદ પોતાના ઘરે ગયા. ઘરે જઈને એમને સ્થાપિત કરવાનો પ્રયત્ન કર્યો, પરંતુ આખા ગામની અંદર એક ગભરાહટ પેદા થઈ ગઈ કે આ શું, આ શું, આ શું. અને ત્યારબાદ સર્વેનો મત લઈ અને વડીલોએ એક વગડાની અંદર આ અદૃશ્ય અદૃશ્ય શક્તિને ત્યાં સ્થાન આપ્યું અને કીધું કે અમારાથી બનતી સેવા ચાકરી જે કંઈ પણ થશે એ અમે તમારી કરીશું. આ વાત તો અહીંયા પૂરી નથી થતી. ત્યારબાદ એક ચમત્કાર એવો થયો કે કચ્છ ભુજ બાજુ એક વડીલ જે નોકરી કરતા હતા, એમને કોઈ પણ શક્તિ દ્વારા એવો સંકેત આપવામાં આવ્યો કે ભાઈ, તમારું કામ અહીંયા નથી, તમને ત્યાં આવવાની જરૂર છે. તો કોઈક સ્વપ્ન દ્વારા અથવા તો કોઈ પ્રેરણા એમને મળી અને ત્યાંથી એ સીધા અહીંયા આવ્યા, અને અહીંયા આવી એમણે નિડર રૂપે માતાજીની સેવા અને ચાકરી ચાલુ કરી. અને આજે એક નાના ડેરામાંથી તમે જોઈ શકો છો કે એક સરસ મજાનું વિશાળ મંદિર અને વિશાળ પરિસર અહીંયા ઉપસ્થિત છે. તમને બધાને એમ થતું હશે કે કચ્છ ભુજમાં સરકારી નોકરી છોડી અને અહીંયા આવા ઝાડી જંગલની અંદર માતાજીની સેવાને ઉપાસના કરવા માટે કોણ આવ્યું છે?
તમારી બાજુમાં બિરાજમાન છે બચ્ચુ દાદા, જે વર્ષો પહેલાં અહીંયા આવ્યા હતા અને જંગલ ઝાડીમાં એક નાનું સરખું ડેરું બનાવી અને માતાજીની ઉપાસના કરી હતી. અને માતાજી આજે પણ અહીંયા જ્યોતરૂપે સાક્ષાત છે. અહીંયા ઘણા બધા શ્રદ્ધાળુઓ આવે છે, પોતાની માનતાઓ માને છે. અહીંયા નથી કોઈ ભુવાજી, નથી કોઈ દાણા જોવાતા, નથી કોઈ જોશ જોવાતા, માત્ર ને માત્ર એક શ્રદ્ધા અને એક વિશ્વાસ અહીંયા કામ કરે છે. અને એટલે જ અહીંયા વિશાળ પરિસરની અંદર લાખો શ્રદ્ધાળુઓ આવી અને પોતાની મનોકામનાઓ પૂર્ણ કરે છે. અને મિત્રો, દુનિયાની અંદર એવું કોઈ સંકુલ નથી જે માત્ર ને માત્ર 15 વર્ષની અંદર આવડું મોટું વિશાળ સ્થાપિત થઈ શકે, અને પણ કરોડો રૂપિયાનું, એ માત્ર ને માત્ર માતાજીના આશીર્વાદ સિવાય પોસિબલ જ નથી દોસ્ત. તો આ વિશાળ પરિસરની તમને મુલાકાત તો કરાવવી જ પડશે. અહીંયા ઘણી બધી સુવિધાઓ છે. તમે કદાચ દેશ પરદેશથી આવતા હોય અથવા તો અહીંયાથી ઘણા બધા દૂર કિલોમીટરથી બી આવતા હોય તો અહીંયા તમારે રહેવાની, જમવાની, સૂવાની, ખાવા પીવાની તમામ પ્રકારની સુવિધાઓ અહીંયા છે. તો એ પરિસર હું તમને બતાડું. ચાલો, માતાજીના મંદિરનું પરિસર અને સંકુલ તો તમે જોઈ લીધું. હવે હું તમને બતાડું છું યાત્રાળુઓ માટેની સુવિધા માટેનું વિશાળ સંકુલ, જ્યાં તમારી નજર પણ ન પહોંચી શકે એટલું વિશાળ છે. પ્લીઝ આવો. તમે જોઈ રહ્યા છો પાછળ યાત્રાળુઓના રહેવા માટેના રૂમો, અને એટલા બધા રૂમો છે કે વાત ન પૂછો. અને તમને થતું હશે કે શું ભાડું, નો ભાડું, માત્ર સાફ સફાઈના ટોકન પેટે 100 રૂપિયા. આવો આગળ. આ છે પાર્કિંગની સુવિધા, જેવી અહીંયા છે એનાથી ડબલ પેલી બાજુ છે. બીજું આ બાજુ આવો. અને આ છે યાત્રાળુઓ માટે વિસામો, કે જ્યાં બેસી અને પરિવાર સાથે ગપ્પા ગોષ્ટી કરી શકો છો. આવો આવો, એક વિસામો નહીં, અનેક વિસામા છે જ્યાં પોતાના પરિવાર સાથે, મિત્રો સાથે બેસી અને આનંદ કરી શકો છો, બેસી શકો છો. અને વિશાળ ગાર્ડન પણ અહીંયા છે, જેની મજા તમે લઈ શકો છો બાળકો સાથે. પાછળ તમે જોઈ શકો છો અહીંયા યાત્રાળુઓ માટે એસી રૂમની પણ સુવિધા ઉપલબ્ધ છે નોર્મિનલ વાળામાં. જોયું, આ છે વિશાળ ગાર્ડન જ્યાં તમે બાળકો અને પરિવાર સાથે ધીંગા મસ્તી કરી શકો છો. અને આ પાછળ દેખાય છે એ છે પ્રાર્થના હોલ, જ્યાં મસ્ત મજાની માતાજીની પ્રાર્થના, સ્તુતિ, વંદના કરી શકો છો. અને આ છે ભોજનાલય, જ્યાં સરસ મજાનું શુદ્ધ અને સાત્વિક ભોજન મળે છે માત્ર ને માત્ર 20 રૂપિયામાં. લાડુ પણ મળે છે, મારા ફેવરેટ. આવો. આવી ગયું ને મોઢામાં પાણી. અમે તો 10 દિવસથી જમીએ છીએ ભરપેટ મજાનું, અને તમને થતું એમ હશે કે 20 રૂપિયાનું જમવાનું એટલે 20 રૂપિયા જેવું હશે. નહીં, ખાલી એક વાર જમી જોજો, અને ખૂબ પ્રેમથી અને સાચા દિલથી અહીંના રસોઈયા અને એમનો સ્ટાફ અમારા ભગવાનદાસજી, જે અમને પ્રેમથી જમાડ્યું છે, એમનો પણ આભાર વ્યક્ત કરીએ છીએ. અને અહીંયા લાખો શ્રદ્ધાળુઓ 20-20 રૂપિયામાં સરસ મજાનું પેટ ભરીને ભોજન જમીને જતા હોય છે. થેન્ક યુ. એક સાથે 300-400 વ્યક્તિ બેસી શકે એટલો મોટો વિશાળ હોલ છે, અને સ્ટીલના ટેબલો સાથે સુસજ્જ છે દોસ્તો. આ જ પરિસરની બાજુમાં એક વિશાળ પરિસર છે જેનું નામ છે શિવધામ, અને એટલું મોટું વિશાળ છે કે વાત ન પૂછો. ઘણા બધા ગાર્ડન્સ ને આ નથી ને બધું, પણ સાચું કહું ને હું થાકી ગયો છું. તમે શિવધામનો વિડીયો જોઈ લો યાર.
બોલો શ્રી ચુડેલ માત કી જય.